ભવ્ય વાવ 11મી સદીના અંતિમ ચરણમાં રાજા ભીમદેવ પ્રથમ 1022-1063 ઈસવીસનની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણના સોલંકી વંશ સંસ્થાપક મૂળરાજના વંશજ હતા. પૂર્વ પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલી આ વાવનો કૂવો પશ્ચિમ છેડા પર આવેલો છે. વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે. વાવમાં સ્તંભોવાળો બહુમાળી મંડપ, કૂવો, તે સિવાય પાણી જમા કરવા માટે મોટો કુંડ કૂવો છે. વાવની બાંધકામ શૈલીની વિશેષતા અને ભવ્યતા તેની સુંદર કોતરણીમાં દેખાઈ આવે છે. તેની દિવાળો મહિષાસુર મર્દિની, પાર્વતી અને શિવ મૂર્તિઓ, વિવિધ મુદ્રાઓમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ, ભૈરવ, ગણેશ, સૂર્ય, કુબેર, લક્ષ્મીનારાયણ, અષ્ટદિક્પાલ તથા બીજા અન્ય મૂર્તિઓથી સુશોભિત છે. અપ્સરા, નાગકન્યા, તપસ્વીની વગેરે પણ અલગ અલગ મુદ્રાઓમાં કોતરેલી છે. સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના હસ્તક રાણીની વાવને રાષ્ટ્રીય મહત્વનું રક્ષિત સ્મારક જાહેર કરાયું, તેમજ વર્ષ 2014માં તેને વિશ્વ વિરાસતમાં સામેલ થયું. સદીઓ સુધી આ વાવ જમીનમાં ડટાયેલી હતી. કાળાંતરે સરસ્વતી નદીમાં આવેલા પૂર તેમજ વાવ તરફ ઉપેક્ષિત વલણને કારણે તેને ઘણું નુકસાન થયું. 20મી સદીના 6ઠા દશક સુધી કાંઈને પણ અલંકારિક વિલક્ષણ વાસ્તુરચનાથી ભરપૂર વાવના અસ્તિત્વની જાણ ન હતી, કારણ કે ત્યારે આ વાવનો ઉપરના ભાગ સિવાય પૂર્ણ રીતે માટી તથા રેતીથી ઢંકાઈ ગયેલી હતી. સન 1958માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે આ જગ્યાએ ખોદકામ શરૂ કર્યું. આ વિભાગના સતત પ્રયત્ન તેમજ ખોદકામ કાર્યના પરિણામ સ્વરૂપે માટીમાં દબાયેલી આ અમૂલ્ય વાસ્તુશિલ્પીય, ઐતિહાસિક, સંસ્કૃતિક તેના મૂળ રૂપમાં ઉજાગર કરવામાં આવી. જે મૂર્તિઓ તેમજ વાસ્તુશિલ્પોના ભાગ તેના મૂળ સ્થાનીયથી અલગ થઈ ગયા હતા, તેને સાવધાનીપૂર્વકથી ફરીથી સ્થાપિત કરી દીધા. રાણીની વાવ તેના નામ અનુસાર ભારતની બધી વાવથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે એવું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે.